તો ચાલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, અને અત્યારે સરસ મજાના આંબલીના કાતરા આપણે તોડવાના છે અને જબરદસ્ત ખાવાના છે અને ખૂબ જ મજા કરવાની છે. તો આજે આપણે તમને બતાવીએ આપણી વાડી. તો મિત્રો, આપણે આંબલીના કાતરા આપણે તોડીને ખાઈ લીધા છે અને પેલા લોકો અત્યારે કાતરા ખાઈને સામે ગયા છે સંતરા તોડવા માટે. તો આપણે ત્યાં જઈને જોઈએ કે એ લોકોએ અત્યાર સુધીમાં કેટલા સંતરા તોડી લીધા છે. તો મિત્રો, આપણે દેખાય છે એ લોકો અત્યારે તોડી રહ્યા છે અને હું તે લોકો માટે લાકડી ગોતવા માટે ત્યાં આવ્યો હતો. તો મિત્રો, આપણે કરેલું છે ધાણાનું વાવેતર. ખૂબ જ સરસ મોટા ધાણા થઈ ગયા છે, ખૂબ જ સરસ દેખાય છે. લીંબુ ભાંગી ગયા હેલા તમે. તો હવે આપણે પાછા રિટર્ન જઈએ છીએ, કેમ કે આપણે ખૂબ જ સંતરા તોડી લીધા છે અને હવે ત્યાં જઈને ખાટલો પાથરીને, ગોદળા બોદળા પાથરીને, મસ્ત બેસીને, શેરડી ફોલીને ખાવાની છે. આ છે કુંડી. અને આજનો આપણો કંઈ પ્લાન એવો હતો કે વાડીએ જઈને કૂવામાં નાહવાનું હતું, પણ કૂવામાં પાણી એટલું બધું ઓછું છે કે તેમાં નાહી શકાય તેમ નથી. કેમ કે જો અંદર એકવાર પડ્યા પછી ઉપર ચડવામાં થોડુંક તકલીફ પડે એવું છે, કેમ કે પાણી ખૂબ જ ઓછું છે. એટલે એ આપણે નાહવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો. શેરડી તો આપણે કાપી લીધી છે, બટ દાંતેડું મળતું નથી. હવે જોઈએ દાંતેડું મળે છે કે નહીં મળતું. જીજાજી ગોતે તો છે, બટ જો નહીં મળે તો પછી હાથેથી કાપવી પડે. હવે ફૂદીના ઉપર વજન વાળું માળો. બોલો બોલો
પાણીપુરી વોટર. ઇટ ઇઝ યુઝ ફોર પાણીપુરી વોટર. તો હવે આપણે જીજાજીની વાડી એથી પાછા રિટર્ન નીકળીએ છીએ અને મૌલિકભાઈના ફુવાની વાડી આપણે જઈએ છીએ જે અમરેલીમાં છે. તો જીજાજી મસ્ત ચણિયા બોર તોડીને ખાઈ રહ્યા છે અને પેલા લોકો દૂર ઊભા છે જે ત્યાંથી અત્યારે પાછા રિટર્ન આવે છે. વાડીનો ખૂબ જ સારો નજારો અહીંયાથી દેખાય છે અને ગિરનાર પણ અહીંયાથી ખૂબ સરસ દેખાય છે. મિત્રો, અમે મૌલિકભાઈની તો મિત્રો, અત્યારે આપણે વાડીએથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતી હોટલ ભાલનો નેસ જે આવેલી છે ધંધુકા અને તગડી ગામની પાસે. તો મિત્રો, જેટલું આ લોકો જમવાનું સારું બનાવે છે અને એટલું જ આ લોકોએ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે પણ સરસ બેકગ્રાઉન્ડ બનાવેલું છે જેથી કરીને તમે સારા વિડીયો અને સારા ફોટા શૂટ કરી શકો છો. જો મિત્રો તમારે ભાવનગર પાસેથી જવાનું થતું હોય તો જરૂર ભાલનો નેસ હોટલમાં એકવાર જજો, ખૂબ જ તે લોકો સારું જમવાનું બનાવે છે.